विद्यार्थी मित्रों, हूँ शैलेश दर्शनिया निरंजन स्कूल में आपनु हार्दिक स्वागत करूँ छू। हवे आपणे यूनिट 10 में ग्रीन चार्ट जे यूनिट जोईए छे ई आगळ जोईए छे आजे आपणे, बराबर। एमां पॉइंट समझता था कि भाई पर्यावरणनी जाळवणी माटे शुं करवुं जोईए, ग्लोबल वॉर्मिंग न थाय ते माटे शुं करवुं जोईए एना विषे आपणे समझीए। तो स्टार्ट करीए छीए यूनिट 10 रीड 1 ग्रीन चार्टर। अहीं 10મો પોઈન્ટ આપણે પહોંચેલા છીએ, ઓકે। અહીં શું કહે છે કે યુઝ ઓફ બાયસિકલ શુડ બી મેડ પોપ્યુલર, કે બાયસિકલનો ઉપયોગ વધારવો જોઈએ। મેડ પોપ્યુલર કરવું એટલે શું થાય, વધારવો જોઈએ। વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ, કે આપણે એકાદ મહિનામાં સાયકલ ડેનું ઓબ્ઝર્વ કરવું એટલે અહીંયા શું થાય, સાયકલ ડેનું પાલન કરવું જોઈએ। સાયકલ ડેનું પાલન કરવું એટલે એક મહિનામાં એક દિવસ સાયકલ ચલાવવી જોઈએ। ઓન ધેટ ડે, તે દિવસે સાયકલ રાઇડિંગ અલોન શુડ બી અલાઉડ, સાયકલ રાઇડિંગ અલોન શુડ બી અલાઉડ, કે તે દિવસે માત્ર સાયકલ ચલાવવાની જ પરવાનગી આપવી જોઈએ। અલાઉડ કરવું એટલે શું થાય, પરવાનગી આપવી। બેરિંગ એટલે ના સિવાય, ઇમરજન્સી એટલે કે ઇમરજન્સી તાત્કાલિક, કે સિવાય કે ઇમરજન્સીમાં, કા કોઈની ઇમરજન્સી હોય તો પછી સાયકલ દ્વારા ન ચાલે ને। માની લો કોઈને દવાખાને લઈ જવાના હોય તો એવું થોડું ચાલે, સાયકલમાં જ લઈ જવા, બરાબર। એટલે ઇમરજન્સી સિવાય છે તે દિવસે સાયકલને જ પરમિશન આપવી જોઈએ। તો વિચાર કરો, એક દિવસ સાયકલ ચલાવવાથી ઘણો બધો બેનિફિટ થાય। પીપલ યુઝ ટુ ગો ફોર ધ ડેલી કોર્સ, ડેલી કોર્સ એટલે શું થાય, રોજિંદા જે કાર્યો છે એને શું કહેવાશે, ડેલી કોર્સ, કે પીપલ યુઝ ટુ ગો ફોર ધ ડેલી કોર્સ ઓન સાયકલ ઇન ઓલ્ડ ટાઈમ, એટલે કે પહેલાના સમયમાં લોકો પોતાના રોજિંદા કામ માટે સાયકલનો ઉપયોગ કરતા હતા, કારણ કે ત્યારે સાધનો હતા નહીં, આપણે જે બાઇક કે કાર કે વગેરે કાંઈ હતું નહીં। વાય કાન્ટ વી ડુ ધ સેમ ટુડે, શા માટે આપણે આજે ન કરી શકીએ। ઇન રિક્રિએશનલ ટ્રીપ્સ, કે એક રિક્રિએશનલ એટલે પુનઃસર્જન માટે, વી કેન ઓપ્ટ ફોર બાયસિકલ ઇન્સ્ટેડ ઓફ કાર ઓર મોટરબાઇક, કે આપણે કાર અથવા મોટરબાઇકની જગ્યાએ ઓપ્ટ કરવું એટલે પસંદ કરવું, આપણે સાયકલને પસંદ કરી શકીએ છીએ। 11મો છે બાય ઇન્ટેલિજન્ટલી, કે બુદ્ધિપૂર્વક ખરીદી કરો। વન બોટલ ઓફ 1.5 લિટર રિક્વાયર લેસ એનર્જી, કે એક 1.5 લિટરની બોટલમાં ઓછી એનર્જીની જરૂર પડે છે, એન્ડ પ્રોડ્યુસ લેસ વેસ્ટ, અને ઓછો કચરો ઉત્પન્ન કરે છે। ધેન 3 બોટલ ઓફ 0.5 લિટર ઇચ, કે 0.5 લિટરની 3 બોટલ કરતા, એ તો સ્વાભાવિક છે કે 1.5 લિટરની બોટલ હોય, દોઢ લિટરની બોટલ હોય તો એમાં ઓછી એનર્જી વપરાય, અથવા એને પ્રોડક્શન માટે ઓછી એનર્જી વપરાય, પછી પ્લસ કે કચરો એક જ બોટલનો થાય। જ્યારે 0.5 લિટરની 3 બોટલ હોય તો એમાં કચરો છે એ પણ વધારે થાય અને એમાં એનર્જી પણ વધારે વપરાય। બાય રિસાયકલ પેપર પ્રોડક્ટ્સનો મિનિંગ થાય કે રિસાયકલ કરેલા કાગળોની બનાવટ તો જ ખરીદવી જોઈએ, કારણ કે રિસાયકલ કરેલી કા વસ્તુ ખરીદો તો એનાથી જે રિસાયકલ કરતા જે કારખાનાઓ છે કે ગૃહ ઉદ્યોગો છે એને પ્રોત્સાહન મળે ને। ઇટ ટેક 70
टू 90% लेस एनर्जी, तेनाथी 70-90% ओछी एनर्जी वपराय छे, 70-90%, बराबर। त्यार पछीनो 12मो पॉइंट छे, फॉरेस्ट शुड बी प्रोटेक्टेड एंड कंजर्वड बाय वन एंड ऑल। प्रोटेक्ट करवू એટલે રક્ષણ કરવું, અને કન્ઝર્વ કરવું એટલે સંરક્ષણ કરવું, સંવર્ધન, જેનો બીજો મીનિંગ શું થાય, સંવર્ધન, કે કોઈ એક વ્યક્તિ અથવા બધા દ્વારા જંગલોનું રક્ષણ અથવા સંવર્ધન થવું જોઈએ। ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન, સ્ટોર કરવું એટલે સંગ્રહ કરવો, હ્યુજ એટલે મોટા પ્રમાણમાં, ક્વોન્ટિટી જથ્થો ઓફ કાર્બન, એટલે કે જંગલો છે કાર્બનનો મોટા પ્રમાણમાં જથ્થાનો સંગ્રહ કરે છે। એન્ડ સો પ્લે અ ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ, ક્રિટિકલ એટલે બહુ મહત્વનો રોલ એટલે ભાગ, કાર્બન કંટ્રોલ એટલે કાર્બનના સંતુલનમાં, કે કાર્બનના સંતુલનમાં મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે જેટલા જંગલો હશે એટલો ફાયદો થશે। આ જંગલો કપાણા એનાથી જ આ ગ્લોબલ વોર્મિંગની છે એ સમસ્યા આજે ઊભી થઈ છે, ઘણા લોકો છે એ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી છે આજે, ઘણા દેશો એમ કહેવાય ને, દરેક દેશમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે જ, એના પાછળનું મેઇન રીઝન છે આ વૃક્ષોનું જે કાપણી થઈ બેફામ, એ રીઝન છે। 13મો ટોપિક છે બેરન સ્ટ્રેચિસ ઓફ લેન્ડ, બેરન સ્ટ્રેચિસ ઓફ લેન્ડ એટલે કે જે પડતર જે જમીનો છે એને બેરન સ્ટ્રેચિસ ઓફ લેન્ડ કહેવાય, કે જે જમીનના જે પડતર અથવા પડતર પલે પડેલી જમીનો શુડ બી કલ્ટિવેટેડ, કલ્ટિવેટેડ એટલે ઉપયોગ થવો જોઈએ, કે પડતર પડેલી જમીનોનો ઉપયોગ થવો જોઈએ, એન્ડ કલ્ટિવેશન ઓફ બાયોફ્યુલ ક્રોપ્સ, અને તેમાં બાયોફ્યુલ ક્રોપ્સ એટલે છોડ ની વાવણી થવી જોઈએ, કલ્ટિવેશન કરવું એટલે એમાં એની વાવણી થવી જોઈએ, બાયોફ્યુલ એટલે કે એમાંથી કોઈ બાયોડીઝલ બને એને બાયોફ્યુલ કહેવાય, શુડ બી ઇન્કરેજ, અને બાયોફ્યુલ છોડના વાવેતરને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી કરીને ઓલી પડતર પડેલી જમીન છે એનો ઉપયોગ પણ થઈ જાય। ઇથેનોલ એન્ડ જેટ્રોફા આર પ્રોમિસિંગ બાયોફ્યુલ્સ, કે ઇથેનોલ અને જેટ્રોફા છે એ બાયોફ્યુલના છોડ છે, આ બે એક પ્રકારના છોડ આવે, ઇથેનોલ અને જેટ્રોફા। 14મો ટોપિક છે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સ સર્ટેનલી હેવ અ પ્રોનાઉન્સ્ડ ઇકોલોજીકલ એજ ઓવર અ કન્વેન્શનલ પ્લાસ્ટિક્સ, કે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક જેનું વિઘટન થઈ જાય, એટલે કે વિઘટિત પ્લાસ્ટિક સર્ટનલી હેવ પ્રોનાઉન્સ ઇકોલોજીકલ એજ ઓવર કન્વેન્શનલ પ્લાસ્ટિક, કન્વેન્શનલ એટલે પારંપરિક, કે પારંપરિક પ્લાસ્ટિક કરતાં વિઘટિત પ્લાસ્ટિક એ ઇકોલોજીકલ એજ ઓવર ધ, એટલે કે પર્યાવરણને જાળવવામાં મહત્વનું સ્થાન છે, એટલે કે પારંપરિક પ્લાસ્ટિક કરતાં વિઘટિત પ્લાસ્ટિક છે એ પર્યાવરણને જાળવવામાં મહત્વનું સ્થાન ધરાવે છે, મીન્સ કે જે પારંપરિક પ્લાસ્ટિક એટલે જે પોલિથીન ને જે બધું આવે છે એના કરતાં એવું પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ વિઘટન થઈ જાય, કારણ કે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જે વિઘટિત નથી થતી, બરાબર। બાયોપ્લાસ્ટિક્સ આર ડિરાઈવ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસિસ સોર્સિસ, રિન્યુએબલ એટલે પુનઃપ્રાપ્ય, કે બાયોપ્લાસ્ટિક છે પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે અથવા મળી આવે છે, ડિરાઈવડ કરવું એટલે શું થાય, પ્રાપ્ત થવું અથવા મળી આવવું। હાઉસહોલ્ડ વેઇટ વેસ્ટ, એના પછી 15મો ટોપિક છે હાઉસહોલ્ડ વેઇટ વેસ્ટ શુડ બી કમ્પોસ્ટેડ સેપરેટલી, કમ્પોસ્ટ થવું એટલે સંગ્રહ થવો, સેપરેટલી એટલે અલગ રીતે, કે ઘરના કચરાનો અલગ રીતે સંગ્રહ થવો જોઈએ, પોટ્સ મેડ ફોર રિસીવિંગ
such waste could be purchased from the market. Pots એટલે ઘડાઓ made for receiving such waste. Such waste, waste એટલે કચરા કે કચરામાંથી બનાવેલા ઘડા could be purchased. તેની ખરીદી થઈ શકે from the market એટલે બજારમાંથી કે કચરામાંથી બનાવેલા પોટ્સ એટલે કુંજા પોટ્સ નો મીનિંગ શું થાય કુંજા પણ લઈ શકે કે કચરામાંથી બનાવેલા કુંજા છે માર્કેટમાંથી ખરીદી શકાય છે ઘણા બધા ખબર છે ને કચરામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવે તો એવી વસ્તુ છે એ આમાં મળી શકે એન્ડ અધર મટીરિયલ્સ રિક્વાયર્ડ અથવા તો બીજા સામગ્રીની જરૂરિયાત હોય છે વીજ નો એ મીનિંગ છે જેવા કે સોડસ્ટ સોડસ્ટ એટલે લાકડાનો જે ભૂકો છે એને સોડસ્ટ કહેવાય ડ્રાય લીવ્સ સૂકા પાન શ્રેડેડ પેપર્સ નકામા કાગળ શ્રેડેડ પેપર્સનો મીનિંગ શું થાય નકામા કાગળ એક્સેટ્રા આમાંથી બધામાં કુંજા બનાવવામાં આવે આર ચીપ એન્ડ ઇકો ફ્રેન્ડલી ચીપ એટલે સસ્તા ઇકો ફ્રેન્ડલી એટલે પર્યાવરણને અનુકૂળ જે સસ્તા અને પર્યાવરણને અનુકૂળ હોય છે કમ્પોસ્ટિંગ કુડ બી ડન બોથ ફોર ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ કમ્પોસ્ટ કરવો સંગ્રહ કરવો હાઉસીસ એન્ડ કોમ્યુનિટી ડ્વેલિંગ કોમ્યુનિટી ડ્વેલિંગનો મીનિંગ થાય જાહેર સ્થળો એ કચરાનો છે ઘરમાં વ્યક્તિગત અને જાહેર સ્થળોએ તેનો સંગ્રહ થવો જોઈએ ધીસ વે વી કેન પ્રોડ્યુસ અ લોટ ઓફ યુઝફુલ મેન્યુઅર એટલે ખાતર અને આ રીતે આપણે તેમાંથી ઉપયોગી ખાતર બનાવી શકીએ છીએ બિસાઇડ્સ અચીવિંગ અ ક્લીનલેસ અને બીજી બાજુ બિસાઇડ્સ એટલે શું થાય બીજી બાજુ સ્વચ્છતા જાળવી શકીએ છીએ તો એનાથી ખાતર પણ બને અને સ્વચ્છતા પણ જળવાય બે ફાયદા છે એના બરાબર આગળ જોઈએ છે સોળમો ટોપિક છે ચૂઝ પ્રોડક્ટ્સ વિથ લિટલ પેકેજીસ લિટલ પેકેજીસ એટલે નાના પેકેટોમાં કે નાના પેકેટોમાં છે એ વસ્તુઓ ખરીદવી જોઈએ બાય રિફિલ્સ વેન યુ કેન રિફિલ્સ કરવું પાછું ભરવું કે જ્યારે તમે ઈચ્છો ત્યારે ભરી શકો બાય રિફિલ્સ વેન યુ કેન સ્ટાર્ટ 17મો છે સ્ટાર્ટ ફોલોઈંગ ધ પ્રેક્ટિસ ઓફ રૂફ ટોપ શ્રેન્સ વોટર હાર્વેસ્ટિંગ હાર્વેસ્ટિંગ કરવું એટલે એનો સંગ્રહ કરવો કે છત ઉપર પાણીના સંગ્રહ કરવો જોઈએ કે છતના પાણીનો સંગ્રહ કરવો છે ખબર છે ને છતનું પાણી આવતું હોય વરસાદ આવે એટલે છતમાં ઘણું બધું પાણી વેસ્ટ થતું હોય તો એનો પણ સંગ્રહ કરવો જોઈએ એક ટાંકો બનાવીને એમાં સંગ્રહ થઈ શકે છે 18મો ટોપિક છે જ્યુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ એટલે કે સમજદારી જ્યુડિશિયસ એટલે કે સમજદાર એન્ડ કેલિબ્રેટેડ યુઝ ઓફ વોટર કેલિબ્રેટેડ એટલે કે વિવેકપૂર્ણ કે સમજદારી અને વિવેકપૂર્ણ પાણીનો ઉપયોગ ઇઝ ધ નીડ ઓફ અવર્સ કે હાલના સમયની એ જરૂરિયાત છે કારણ કે પાણીની અછત તો રહે જ છે આપણે એટલે એનો સમજદારીપૂર્વક અને વિવેકપૂર્વક ઉપયોગ થવો જોઈએ એવરી એક્શન પર્ટેનિંગ ટુ વોટર કન્ઝપ્શન શુડ બી વેલ કેલિબ્રેટેડ એવરી એક્શન પર્ટેનિંગ ટુ વોટર કન્ઝપ્શન કે દરેક પાણીના ઉપયોગમાં પાણીના ઉપયોગના કાર્યમાં સમજ અથવા વિવેક હોવો જોઈએ એઝ વી હેવ ઓલરેડી સીન વોટર ઇઝ આપણે પહેલાં જ જોયું છે વોટર ઇઝ સ્કેર્સ એન્ડ પ્રીશિયસ કમોડિટી સ્કેર્સ એટલે એની અછત એન્ડ પ્રીશિયસ કમોડિટી એટલે ખૂબ જ મહત્વની વસ્તુ છે અથવા કિંમતી વસ્તુ છે કારણ કે પાણી તો માણસની પાયાની જરૂરિયાત છે સ્કેર્સિટી ઇઝ ગોઈંગ ટુ બી ફેલ્ટ મોર પ્રોનાઉન્સલી સ્કેર્સિટી એટલે અછત ફેલ્ટ મોર પ્રોનાઉન્સલી એટલે વધારે થશે કે પાણીની અછત વધી રહી છે ઇનકમિંગ ડિકેડ્સ એટલે આવતા દાયકાઓમાં
કે આવતા દાયકાઓમાં પાણીની અછત વધી રહી છે. સમ ઓફ ધ સિમ્પલ વેઝ કુડ બી ઇમ્બાઇબ. ઇમ્બાઇબ કરવું એટલે વિચારવું, કે તેના અમુક સરળ રસ્તા વિચારી શકાય છે. એન્ડ મેડ પાર્ટ ઓફ સિમ્પલ ડ્રીલ. ડ્રીલ એટલે આપણા જે રોજિંદા કાર્યો છે એને ડ્રીલ કહેવાય, અને આપણે તેના રોજિંદા કાર્યનો ભાગ બનાવી શકીએ. ટુ રેગ્યુલેટ અવર લાઈફ, આપણા જીવનને નિયમિત બનાવવા માટે. લાઈક ફોર એક્ઝામ્પલ, જેવા કે દાખલા તરીકે યુઝ અ મગ, કે મગનો ઉપયોગ કરો. મગ એટલે કે ઓલું પાણી રાખવાનું જે પાત્ર હોય એને મગ કહેવાય, નાનો એવો પાત્ર હોય ને. વાઇલ શેવિંગ એટલે કે દાઢી કરવી, શેવિંગનો મિનિંગ શું થાય, દાઢી કરવી, કે દાઢી કરતી વખતે મગનો ઉપયોગ કરો ઇન્સ્ટેડ ઓફ અલાવિંગ ધ વોટર ટેપ ટુ ગશ ઓન. ટેપ એટલે નળ, ગશ ઓન એટલે કે ધસમસતા નળ, ચાલુ નળને બદલે તમે દાઢી કરતી વખતે મગનો ઉપયોગ કરો. કારણ કે તમે મગનો ઉપયોગ કરશો તો એનાથી શું થશે, પાણીનો ઓછો બગાડ થાય. દાઢી કરવા માટે જનરલી લીટર પાણી હોય તો થઈ જાય, બરાબર. પણ ઘણા લોકો શું કરે, નળ ચાલુ રાખે. નળ ચાલુ રાખશે એના લીધે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, કારણ કે પાણી છે એનો બગાડ બધું થાય છે. અક્યુમ્યુલેટ વોશેબલ ક્લોથિસ. અક્યુમ્યુલેટ કરવું એટલે ભેગું કરવું. વોશેબલ ક્લોથિસ ઓવર ધ વીક, એ એકાદ અઠવાડિયાના ધોવાલાયક કપડાં ભેગા કરો. એન્ડ ડિપ્લોય વોશિંગ મશીન ઓનલી વન્સ ઓર ટ્વાઇસ અ વીક, અથવા એક અઠવાડિયામાં એક અથવા બે વખત છે તેને વોશિંગ મશીનમાં નાખો. યુઝ વેટ કોટન, ભીના કપડાંનો ઉપયોગ કરો. સ્પોંગ એટલે ગાભો, જેને આપણે ગાભો પણ કહીએ, કાપડનો ટુકડો હોય એને આપણે શું કહીએ છીએ, ગાભો. સ્વીપ એટલે કે ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર, સ્વીપ એટલે પોતા કરવા, ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર ક્વાઇટ ઓફન, કે વારંવાર છે પાણીથી ફ્લોર સાફ કરવાને બદલે એક ભીના પોતા અથવા ગાભાનો ઉપયોગ કરો. જેથી કરીને શું છે, પાણીનો બગાડ ન થાય. ઘણા બધા ફ્લોર જે ધોયા ધોય કરતા હોય, પણ એ તો એવું ન રહે, એના કરતાં ભીનું પોતું મારો તો પણ એટલું જ વાર લાગશે. અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પૂઝ. એક્સેસિવ એટલે બહુ કિંમતી, મોંઘા, કે મોંઘા શેમ્પૂનો ઉપયોગ ટાળો. એન્ડ સોપ્સ એટલે અથવા તો અને સાબુ, કારણ કે ઘણા બધાને એવું હોય કે ભાઈ મોંઘા શેમ્પૂ સાબુનો આપણે ઉપયોગ કરશું, બરાબર, તો વધારે રૂપાળા થઈ જશું એટલે વાળ સારા થઈ જશે એવું હોતું નથી. રીયુટિલાઇઝ વોટર યુઝડ ફોર બાથિંગ. સ્નાન કરવાના પાણીનો ફરીવાર ઉપયોગ કરવો, પણ જો કે આ વસ્તુ તો શક્ય નથી, કારણ કે સ્નાન કરવાના પાણીનો ફરીવાર ઉપયોગ તો આપણે ન કરી શકીએ. આફ્ટર એડિંગ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ એન્ટીસેપ્ટિક. એન્ટીસેપ્ટિક એટલે કે દવા, જે પાણીમાં નાખવાની જે દવા આવે ને એન્ટીસેપ્ટિક કહેવાય, કે એમાંથી એન્ટીસેપ્ટિકના અમુક ટીપા નાખ્યા પછી. ફોર વોશિંગ ક્લોથ્સ એટલે કપડાં ધોવા માટે, એટલે અહીં કહે છે શું કે ભાઈ આપણે નાવાનો જે પાણીનો ઉપયોગ કર્યો હોય એ પાણીમાં વળી પછી એન્ટીસેપ્ટિકના ટીપા નાખીને વળી એને કપડાં માટેનો ઉપયોગ કરો, પણ એવું આપણે ન કરી શકીએ. ઇન ફ્યુચર ધેર ઇઝ અ ગોઈંગ ટુ બી એન અક્યુટ શોર્ટેજ ઓફ સેમ. અક્યુટ શોર્ટેજ એટલે ખૂબ જ અછત થવાની છે, ભવિષ્યમાં છે એ ખૂબ જ મોટી અછત થવા જઈ રહી છે. વી શુડ લર્ન ટુ યુઝ ઇટ જ્યુડિશિયસલી રાઇટ નાઉ. આપણે તેને ખૂબ જ સમજદારીપૂર્વક ઉપયોગ કરતા શીખવું જોઈએ. રાઇટ નાઉ એટલે અત્યારે જ, હાલમાં. સો દેટ વી માઇટ એડેપ્ટ અવરસેલ્સ ટુ ઇવન સ્ટીપર વોટર સ્કેસિટી. એડેપ્ટ એટલે સ્વીકારો, અવરસેલ્સ એટલે આપણે જાતને, ઇવન સ્ટીપર વોટર સ્કેસિટી એટલે ખૂબ જ પાણીની અછતમાં સમયે પણ આપણે આપણી જાતને સ્વીકારી શકીએ. વેન ક્રશ ટાઈમ કમ્સ, જ્યારે ખૂબ જ ભયંકર સમય આવે ત્યારે, નહીતર પછી આપણે આપણે ખુદને જ આપણે શું કરવું પડશે, પ્રોબ્લેમ્સ મૂકી દઈએ. એટલે આપણે આપણી જાતને થોડીક સમજવી જોઈએ. 19મો ટોપિક છે ઇમ્બાઇબ. 3 more hours. ઇમ્બાઇબ કરવું એટલે શું થાય, વિચારવું. 3 more hours વિથ રિસ્પેક્ટ ટુ વોટર. રિસ્પેક્ટ કરવું એટલે એને ધ્યાન રાખવું,
અથવા એની કાળજી રાખવી કે પાણીની બચત માટે ત્રણ આર વિચારવા વિશ, જેવા કે રિપેર, એટલે રિપેર તો તમને ખ્યાલ છે, રિક્લેમ પાછું મેળવવું, એન્ડ રિસ્ટોર અને પુનઃસ્થાપ સંગ્રહ કરવો, અથવા ફરીવાર એને ચાલતું કરવું, એને રિસ્ટોર કહેવાય. ઇન એડિશન ટુ ધ થ્રી કન્વેન્શનલ વન્સ, અને એમાં બીજા ત્રણ પારંપરિકનો સમાવેશ થાય છે, રિસાયકલ, રિડ્યુસ એન્ડ રિયુઝ. એટલે કુલ સિક્સ આર છે. પહેલાં ત્રણ આર કયા છે? રિક્લેમ, રિસ્ટોર અને રિપેર. બીજા ત્રણ આર કયા છે? રિસાયકલ, રિડ્યુસ એન્ડ રિયુઝ. વી ઇઝીલી થ્રો અવે ઓલ ઇલેક્ટ્રોનિક્સ વોચીસ, કે આપણે સરળતાથી છે ઇલેક્ટ્રોનિક છે એ ઘડિયાળો ફેંકી દઈએ છીએ, એન્ડ ટોયઝ એક્સેટ્રા, અને રમકડાઓ વગેરે. જોજો, આપણે ઘણીવાર અમુક નકામા થઈ ગયેલા રમકડા કે કોઈ બીજી અમુક વસ્તુ, ઘડિયાળો છે, આવું બધું આપણે શું કરીએ છીએ? ફેંકી દઈએ છીએ. એને આપણે ફરીવાર ઉપયોગમાં નથી લેતા, બરાબર, અને આપણે એને તરત એને ફેંકી દઈએ છીએ વિચાર્યા વગર. પણ એવું ન કરવું જોઈએ. વી શુડ રિપેર એન્ડ યુઝ ધેમ, આપણે તેને રિપેર કરવો જોઈએ અને એનો ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. કે જો તમે આપણે એનો એને રિપેર કરીને ફરીવાર છે ઉપયોગ કરશું, બરાબર, તો એક તો કચરો ઓછો થશે ને, આપણે આપણી વસ્તુઓ છે વાંચી મળશે. ઇફ એન ઓલ્ડ બાયસિકલ લેઝ અનયુઝડ, જો કોઈ જૂની બાયસિકલ છે એ અનયુઝ એટલે ઉપયોગમાં લીધા વગરની પડી હોય, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ અ ન્યૂ વન્સ, કે નવી સાયકલ ખરીદવાના બદલે, ધ ઓલ્ડ વન શુડ બી ક્લીન, જે જૂની સાયકલ છે સાફ કરવી જોઈએ, ઓઇલ એટલે એનું ઓઇલ કરવું જોઈએ, સર્વિસ કરવી જોઈએ, એન્ડ રિસ્ટોર અને ફરીવાર ચાલુ કરવી જોઈએ. ધીઝ સિક્સ આર શુડ બી ધ બઝર વર્ડ. બઝર વર્ડ એટલે મહત્વના શબ્દો ફોર ધ કમિંગ ડિકેડ્સ. કમિંગ ડિકેડ્સ એટલે કે આવતા દાયકાઓમાં, કે આવતા દાયકાઓમાં છે આ સિક્સ આર, એટલે કે છ આર છે એ મહત્વના શબ્દો બનશે. અન્ટિલ વી રિસ્ટોર ગ્લોબલ એન્વાયરમેન્ટ બેક ઓન ઇટ્સ ઓરિજિનલ ટ્રેક, કે જ્યાં સુધી આપણે વૈશ્વિક પર્યાવરણને તેના વાસ્તવિક ઓરિજિનલ ટ્રેક એટલે કે વાસ્તવિક રસ્તા ઉપર ન લઈ આવે ત્યાં સુધી. તો મિત્રો, અહીંયા આપણે છે પાઠ પૂરો કરીએ છીએ. આ પાઠ આખો પર્યાવરણ ઉપર હતો. આજે આપણે 19 ટોપિક છે એ ખાસ અગત્યના છે. એસએમાં પૂછાય તો એમાં પણ લખી શકાય એમ છે, શોર્ટ નોટમાં પૂછાય તો એમાં પણ લખી શકાય.